नमस्कार, अमारी विशेष रजूआत साथे हूँ छु पूनम। शास्त्रों अनुसार व्यक्ति जन्म थी मृत्यु सुधी 16 महत्वपूर्ण संस्कार होय छे। आ संस्कारों में लग्न संस्कार सर्वाधिक महत्वपूर्ण छे। लग्न बाद वर अने वधुनु ज नहीं पण बे परिवारनु जीवन पण बदलाई जाय छे। आ बदलाव पाछळ क्यारेक सकारात्मक तो क्यारेक नकारात्मकता पण महत्वनो भाग भजवे छे। परंतु जयारे सुखी लग्न जीवन में अचानक ज नकारात्मकता बिल्ली पगे आगळ वधे छे त्यारे तेनु परिणाम कंकाशथी लईने छूटाछेड़ा सुधी पण पहोंची जाय छे। जो कि आ तरफ आवाज दुखी दंपति ने एक करवानुं बीड़ू झड़प्युं छे अमदावादनी महिला पोलीसे। त्यारे आज मुद्दा पर आजनी अमारी विशेष रजूआत पति पत्नी अने कंकाश। सपना टूटा सत पदीना જ્યાં વાસણ હોય ત્યાં ખખડવાનો અવાજ તો થાય જ। પતિ પત્ની વચ્ચે ક્યારેક નજીવી તકરાર તો ક્યારેક અહંકાર, આ તમામને લઈને અવારનવાર ગૃહ કલેશ તો થતા જ રહે છે। પરંતુ ક્યારેક તેનું ગંભીર પરિણામ પણ આવતું હોય છે। ત્યારે છૂટાછેડા સુધી પહોંચતા આ સંબંધોને બચાવવા અમદાવાદ મહિલા પોલીસે નવો પ્રયાસ હાથ ધર્યો છે, અને તે છે બંને વચ્ચે કરવામાં આવતું કાઉન્સેલિંગ। મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ દ્વારા બે પરિવારને કાઉન્સેલિંગ કરવામાં આવ્યો। સામાન્ય બાબતને લઈને પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેમાં મહિલા પોલીસે બંને પક્ષોને સમાધાન કરાવવાની કોશિશ કરી, જેથી પતિ પત્નીની સાથોસાથ તેમનો બાળકનું જીવન બરબાદ ન થાય, જેમાં પોલીસને ફરી સફળતા મળી અને પતિ પત્નીને ઘરે લઈ જવા તૈયાર થઈ ગયો। લેડીઝ આવે એ પેલા સામાન્ય નાની નાની વાતોમાં એ લોકોનું 498 એ લોકો ના કરવા માંગતા હોય તો અમે સામાન્ય રીતે બે પક્ષોને બોલાવી અને કાઉન્સેલિંગ કરીએ છીએ કે અને એમાં અમને આજ 28/1/2014 સુધીમાં લગભગ 224 જેટલા અમે કાઉન્સેલિંગ કરી અને સમાધાન કરી અને ઘરે વસાવેલા છે। એ ફરીથી લેડીઝ એમના સાસરીમાં ગયેલ છે। મહિલા પોલીસ પાસે 7/11/2013 થી 27/1/2014 સુધીમાં અનેક અરજી આવી છે, અને જેમાંથી પોલીસે 224 લોકોને સમાધાન કરાવ્યા, જે પરિવાર ફરીથી પોતાનું નવું જીવન જીવી રહ્યા છે। તો ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસનું કહેવું છે કે તેમની પાસે જે કેસ આવે છે તેમાંથી સૌથી વધારે કેસમાં પત્નીનું કહેવું હોય છે કે તેમના પતિ તેમને સમય નથી આપતા। કે હસબન્ડ અને વાઇફમાં જે ડિસ્ટ્રીબ્યુટ હોય છે એમાં ખાસ કરી અને કે નાની નાની વાતો જેવી કે હસબન્ડ ટાઈમ નહીં આપતો અને બહુ મતલબ ધ્યાન નથી આપતો અને નાની નાની વાતમાં કચકચ કરે છે ને એવી બહુ સામાન્ય મેટર હોય છે કે જેમાં એ લોકોનું 498 કરે એવું કોઈ હોતું નથી અને એ લોકો સામેથી એવું ઈચ્છતા હોય કે સાહેબ તમે લોકો થોડુંક એમને કહો તો અમારે 498 નહીં કરવી પણ અમારું ઘર વસી જાય અને અમે વ્યવસ્થિત રહી શકીએ। નોંધનીય વાત તો એ છે કે શહેરમાં રોજ 5-7 દહેજની અરજીઓ આવે છે। આ મહિલા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરી સરાહનીય છે, પરંતુ પોલીસ ક્યાં સુધી સફળ થાય છે તે જોવું રહ્યો। નવીન ઝા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આજ વિષય પર વધુ ચર્ચા કરવા આપણી સાથે સંદેશ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સામાજિક કાર્યકર્તા રુઝાન ખંભાટા અને એડવોકેટ આપણી સાથે જોડાયા છે સોનલબેન જોશી। આપ બંનેનું સ્વાગત છે સંદેશ સ્ટુડિયોમાં। રુઝાન, સૌપ્રથમ હું આપને પૂછવા માંગીશ કે જે વારંવાર આ પ્રકારના ઘર કંકાશ વધતા જઈ રહ્યા છે, પહેલા કરતા ક્યાંક ને ક્યાંક તેનો રેશિયો વધારે જોવા મળે છે, શું કારણ કહી શકાય આપના મતે? સૌથી પહેલા તો વી શુડ કોંગ્રેચ્યુલેટ ધ મહિલા પોલીસ ટીમ કે લોકો આટલું સારું સંવેદનશીલ કામ કરે છે, સેન્સિટાઈઝ છે અને આટલા સારા રિઝલ્ટ લાવે છે, એ વેરી પોઝિટિવ થિંગ એન્ડ વી શુડ કોંગ્રેચ્યુલેટ ધેમ ફોર ધેટ। હવે તમારો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આ શું કામ વધી રહ્યું છે, તો યુ નો લોકો ઇમ્પેશન્ટ થઈ ગયા છે, યાર ટોલરન્સ લેવલ એ લોકોની ઓછી થઈ ગઈ છે। સેકન્ડલી દેર ઇઝ અ લિટલ બિટ ઓફ એક્સપોઝર ઓફ મીડિયા, એટલે મીડિયા ઇન ટર્મ્સ ઓફ ટીવી અને અધર શું કહેવાય ફિલ્મ ને બધો એક્સપોઝર વધી ગયો છે, એટલે આના લીધે જે બહેનોની એક્સપેક્ટેશન છે પોતાના હસબન્ડ પાસેથી, અને યુ નો નોર્મલી એક બહેનનો સંસાર શું હોય છે, એક બહેનનો સંસાર હોય એટલે વાઇફનો સંસાર એનો હસબન્ડ હોય છે અને છોકરો હોય છે, હવે એક્સપેક્ટ શું કરે છે એઝ અ વાઇફ નોર્મલી એવું એક્સપેક્ટ કરે કે એનો હસબન્ડ એમને લવ કરે પ્રેમ કરે
અને એમને ટાઈમ આપે અને એમને લેડીઝ શું માંગે લવ અને રિસ્પેક્ટ આ બે ચીજ લેડી માંગે બાકી એ લોકો બધી જાન નિછાવર કરવા તૈયાર હોય છે એટલે જયારે આ લોકોને આ બધું નથી મળતું એવું એવું લાગે છે કે કમ્પેરિઝન ટીવી બીવી પિક્ચર પિક્ચરના કમ્પેરિઝન લાગે છે કે લોકો ઓછું છે એટલે એ લોકો એના એ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ઇન્સિક્યોર થઈ જાય છે અને એટલે આ વધી ગયું છે જી સોનલબેન આપ શું કહેશો કે આપણી પાસે ઘણા આ પ્રકારના કેસીસ આવતા હોય છે તો કઈ રીતે શું મુખ્ય કારણો જોવા મળતા હોય છે બંને પતિ પત્ની વચ્ચેના ઝઘડા કે અમુક વખત એવું બનતું હોય છે નાના ઝઘડા છેક છૂટાછેડા સુધી પહોંચી જતા હોય છે અને બંને ક્યારેક ને ક્યારેક દલીલ કરતા હોય છે કે ના હવે હું તારી સાથે નહીં જ રહી શકું મારું મુખ્ય કામ જ ફેમિલી કેસીસ લડવાનું છે અને એમાં એવું હોય છે કે નાની નાની બાબતો પણ હોય છે પણ હજી પણ જે ડોમેસ્ટિક વાયલન્સના એક્ટ છે કે જે દેજનું દૂષણ છે એમાં સારા ઘરોમાં એજ્યુકેટેડ ઘરોમાં ખરેખર મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે દેજની બાબતમાં પણ નાની નાની બાબતો હોય છે પણ એવરી ડે તમે નાની નાની બાબતે ટોર્ચરિંગ કરો કે તું તો કામ નથી કરતી તું તો આમ નથી કરતી તું તૈયાર નથી થતી કેટલી વાર કરે છે આમ એટલે આ ટોર્ચરિંગ કોન્સ્ટન્ટલી તું રોટલી જાડી બનાવે છે રોજ બનાવે છે બરોબર ખાવાનું બનાવતા હોય છતાં પણ એને એ જ કે તું ખાવાનું સારું નથી જ બનાવતી તું ચપ્પર પગી છે તું જ્યારથી આવી છે ત્યારથી અમારા ઘરમાં પૈસો નથી આવતો અમારા ધંધા બંધ થઈ ગયા તારા પગલા સારા નથી આ બધું જે માનસિક ત્રાસ છે ને એ અનટોલરેબલ હોય છે કે જયારે અમુક લિમિટ સુધી માણસ સહન કરે ઘર બચાવવાની દીકરીઓ કોશિશ કરતી હોય છે નો ડાઉટ ટીવીના માધ્યમથી પણ હોય છે બધું હોય છે પણ લિમિટથી ઉપર જાય ત્યારે દીકરીઓ આ વસ્તુ નાની બાબત લાગે છે પણ બાબત હોતી નથી એટલે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પતિ પત્નીના ઝઘડા કરતા પારિવારિક ઝઘડા પણ મહત્વનો ભાગ ભજવી જતા હોય છે સાસુ સસરાના ઝઘડા છે રોઝાજી ક્યાંક ને ક્યાંક એવું નથી લાગી રહ્યું કે ખાસ સ્ત્રી પોતાની અહેમિયત હવે સમજતી થઈ છે આજના જમાના સ્ત્રીમાં આજના જમાનામાં સ્ત્રી પણ પોતે કામ કરતી થઈ છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક પુરુષનો અહમ પણ ઘવાતો હોય છે સ્ત્રી પોતાની અહેમિયત સમજતી અવેરનેસ ઇઝ ઇન્ક્રીઝ ઇન બેનો કે અવેરનેસ જે અત્યારે આપણે પર્ટિક્યુલરલી આજે તમે એક્ઝામ્પલ પર વાત કરો છો કે જે લોકોએ 200+ કેસીસ સોલ્વ કરી આ બેઝિકલી કેસીસ શું હતા એના પર હું જવાબ આપવા માંગુ છું કે બેઝિકલી નાના નાના કેસીસ હતા કે મારા હસબન્ડ મને ટાઈમ નથી આપતો યા મેં થોડા કેસીસ મેં એવા બી જોયા છે કે મારા હસબન્ડે મારી નવી સાડી ના જોઈ યા મારા હસબન્ડ મને પિક્ચરમાં ના લઈ ગયો યા એવા કેસીસ કે મારો હસબન્ડ નથી પિક્ચરમાં લઈ ગયો એટલે મેબી એ કોઈક બીજી જોડે ગયો એનો ઓલ ધોઝ એ બેનમાં એ આવૃત્તિ એટલે આવે છે કારણ કે એ જે એક્સપોઝર થયું છે ટીવી વિડીયોનું ને મેબી એના હસબન્ડના બોડી લેંગ્વેજ પરથી એટલે જે મૂળ અત્યારે જે આ પોઈન્ટનો પ્રશ્ન એ છે કે આ આપણે કેસીસ કેવી રીતે સોલ્વ કરવા છે એના લીધે તમે જે કહો છો કે એક્સપોઝર ટુ મીડિયા ટુ અધર થિંગ્સ દેટ ઇઝ ટ્રુ બહેનો પોતાની અહેમિયત સમજવા લાગી દેટ ઇઝ ઓલ્સો ટ્રુ પણ એવું પોઝિટિવલી જોવા માંગુ છું કે એ લોકોના અવેરનેસ આવી છે કે નહીં એ લોકોનું બી વર્ચસ્વ છે અસ્તિત્વ છે અને એ લોકોનું અસ્તિત્વ એ લોકોનો હક બને છે એમના હસબન્ડ પર અને અગર એમનો હસબન્ડ એમને ટાઈમ નથી આપતો ફોર વોટ એવર રીઝન્સ તો એમને ઇનસિક્યોર થાય છે ને એમને ખરાબ લાગે છે ને એટલે એ પછી પોલીસ પાસે જાય છે હવે અનફોર્ચ્યુનેટલી થયું છે શું કે જે પહેલા આપણે ફેમિલીઝ હતા યા જે મા બાપના છોકરાઓ માનતા તે આજકાલ માનતા નથી એટલે એ લોકો એ કાઉન્સેલિંગ એ લોકો પોલીસમાં જોઈ છે કે મેબી પોલીસની થોડી ધાક ધમકીથી અથવા બીકથી યા એમનો હસબન્ડ કંઈક મેબી પોલીસને વધારે સારી રીતે કહી શકશે કોઈ બીજાને કહેવા કરતા એને તે ટ્રસ્ટ એટલે મેં તો આ ચીજ બહુ પોઝિટિવલી જોઈ છે કે પોલીસ એક સારો રોલ કર્યો છે બીજી વાત કહેતો કે આ રોલ પોલીસને ખબર છે આપણા હોમ ડિપાર્ટમેન્ટને ખબર છે એટલે હવે એ લોકોએ હરેક પોલીસ સ્ટેશન પર એક મહિલા ડેસ્ક મૂકી છે મહિલા હેલ્પ ડેસ્ક જેમાં આપણે આ જે પોલીસ ઓફિસર્સ બહેનો પોલીસ ઓફિસર જે લોકોને સ્પેશિયલી ટ્રેનિંગ મળ્યું છે એ તો મળ્યું છે તો મળ્યું છે જોડે એ લોકોએ સ્પેશિયલી બહારથી કાઉન્સેલર્સ લાયા છે ને કાઉન્સેલર્સ બી બેસે અને એટલે યુ નો ધીસ ઇઝ સમથિંગ વેરી ગુડ ધેટ યુ આર ટ્રાઇંગ ટુ ડુ ફોર ધ સોસાયટી કારણ કે બીજી વાત કે આટલા માટે વધારે સારું છે કારણ કે જે ગૃહિણીઓ છે યા જે બહેનોના પ્રોબ્લેમ છે એ પોલીસ પર ભરોસો રાખે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કે એ પોલીસ પર ભરોસો રાખે છે અને જોડે જે હસબન્ડ છે એ બી પોલીસ પર રાખે છે ટ્રસ્ટ કે ના આ લોકો આપણે બધું સારું જ કરે છે ને અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે મને અત્યારની તારીખમાં બી એવા ઘણા કેસીસ છે કે જેમાં હસબન્ડ વાઈફને કંઈ છૂટા નથી પડવું પણ થોડો દે વોન્ટ સમબડી ટુ મીડિયેટ અને પોતાની જેવા જે બી નોકજોક હોય એ સોલ્વ કરે જી સોનલબેન આવા સમયે એડવોકેટનો રોલ પણ ઘણો અગત્યનો થઈ જતો હોય છે ઘણા કેસીસ એવા આવતા હોય છે હમણાં રુઝાલબેન વાત કરી તે પ્રમાણે કે બંનેને છૂટા નથી થયું હોતું પણ કોઈ મીડિયેટર તેઓને જોઈતો હોય છે આવા સમયે એક એડવોકેટ શું કામગીરી કરી શકે એડવોકેટ પણ ફેમિલી કોર્ટમાં પણ ફેમિલી કોર્ટનો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે કે એ લોકો કાઉન્સેલિંગ કરાવે છે મીડિયેશનની ત્યાં પણ વર્ષોથી વ્યવસ્થા છે પોલીસમાં તો પછી અત્યારે આવ્યું છે કે કાઉન્સેલિંગનું બાકી વર્ષોથી મીડિયેશન સેન્ટર હોય છે ડિવોર્સ બિફોર ડિવોર્સ એમને મીડિયેશનમાં ફાઇલ જાય છે બંને હસબન્ડ અને વાઇફને ત્યાં મીડિયેશનમાં બેસાડવામાં આવે છે તમામ પ્રયત્નો કરવામાં આવે છે 3 થી 4 વખત ફાઇલો મુકાવતી હોય ઇવન ડોમેસ્ટિક વાયલેન્સ હોય 125 હોય એમાં પણ મીડિયેશનમાં જાય છે ફાઇલ અને એડવોકેટ્સ પણ એવું ટ્રાય કરતા હોય છે કે ઘર ના તૂટે
પણ હવે અત્યારમાં એજ્યુકેટેડ છોકરીઓ આનો કાયદાનો દુરુપયોગ પણ કરતી હોય છે. ઘણી જગ્યાએ 10% આવું પણ બનતું હોય છે અને એમાં પણ આ પ્રોબ્લેમ થતો હોય છે કે એ લોકો હાથે કરીને મેન્ટલી પોતે રહેવા નથી ઈચ્છતા હોતા. કે કહે કે બંને બાજુ છે કાયદા. કોઈ પોઝિટિવ યુઝ વધારે 90% થાય છે તો 10% એનો દુરુપયોગ પણ થાય છે. અને ડિવોર્સ નથી થતા હોતા, અનનેસેસરી હેરેસમેન્ટ કરતા હોય છે, એલિમની એમની હસબન્ડની કેપેસિટી કરતા વધારે એલિમની માંગતા હોય છે. કે વિધિન અ વન મંથ તે ડિસાઈડ કે મને નથી રહેવું, મને કામ નથી કરવું, મને જોરથી શાઉટ કરે છે. એમાં નાની નાની બાબતોમાં ડિવોર્સ સુધી વાત પહોંચી જતી હોય છે અને દીકરીઓ સમજતી નથી. જે નાની ઉંમરમાં મેરેજ થયેલા હોય છે, જેનામાં અન્ડરસ્ટેન્ડિંગ નથી, મેચ્યોરિટી નથી, કે લવ મેરેજીસ હોય છે, આમાં વસ્તુઓ ઘણી બધી હોય છે. એમાં અમે બી બહુ ટ્રાય કરીએ છીએ કે કાઉન્સેલિંગ કરીને બંને ગમે તે રીતે ઘર વસે. ફેમિલી કોર્ટ એમાં જજીસ સુધી ખૂબ જ ટ્રાય કરતા હોય છે. એમાં જયારે બી હોય તો લોક અદાલત બી ભરાતી હોય છે, એમાં પણ એ લોકો ટ્રાય કરે છે. પણ આમાં અત્યારે તમે બતાવ્યું કે 200 કેસીસ સોલ્વ કર્યા પોલીસે, પણ ઘણી બધી અરજીઓ એવી પણ છે કે જેમાં સોલ્યુશન નથી પણ આવતું. જી રોઝનજી, આપ શું કહેશો? ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જે ઘટનાઓ બનતી હોય છે, શંકા કુશંકાઓ પણ એટલો જ ભાગ ભજવતી હોય છે. ઘણી વખત તેનો પતિ જો પત્ની ઓફિસમાં જોબ કરતી હોય તો એની સાથે વાત કેમ કરે છે, એની સાથે બાઇક પર બેસીને કેમ ગઈ, આ પ્રકારની શંકા કુશંકાઓ પણ ઘણી વખત જોવા મળતી હોય છે. અને છૂટાછેડાની વાત તો ઠીક છે, ઘણી વખત એકબીજાની હત્યા સુધીના બનાવો આપણે જોયા છે સમાજમાં. રોઝનજી, આ જે છે ને, આ જે મેલની ઇનસિક્યોરિટી, કે અગર એની વાઇફ, આમ તો પેલો મેલ ઈચ્છે એટલે ભલે પોતે આડાવાળા કામ કરતો હોય, વિથ ડ્યુ રિસ્પેક્ટ ડોન્ટ ફીલ બેડ, પણ મેં જોયું છે કે એ લોકો આડાવાળા કામ કરતા હોય કઈ વાંધો નહીં, એ લોકો ઘરે લેટ આવે, આડાવાળા કરે કઈ નહીં, પણ પેલી જે વાઇફ અગર જોબ કરતી હોય ને આડાવાળા બી કામ ના કરતી હોય બિચારી, ને એને જોબ તમે તમારે છોકરાઓ જોડે એટલે મેલ તમારા કોલેજ જોડે તો વાત કરવાની જ છે, એમાં તો કોઈ ડાઉટ જ નથી. એ લોકો શંકા કરવા માંગ લાગે, એને એટલે શંકા કરે મેબી કારણ કે એ લોકોના મનમાં પાપ છે. આ નોર્મલી આઈ ટુ સે કે અગર એ લોકોના મનમાં પાપ છે તો જ એવી શંકા ઉપજે કે જો ને પેલી પેલો આઈ મીન એમની વાઇફ કોઈ જોડે કંઈક અફેર છે, વધારે પેલું કરી રહી છે. એટલે આ જે છે એ એમની મેન્ટાલિટી છે, એ એક ઘટિયા મેન્ટાલિટી છે. ને એના માટે તો મારે ખાસ કેવું છે કે અગર આવા હસબન્ડ એવી ઘટિયા મેન્ટાલિટીના હસબન્ડ હોય જે પછી વાઇફ પાસે તો નોકરો કરાવે, નોકરો કરીને એના પૈસા બી હજમ કરે, તેવા તો આવું ડ્રાધર છે ધીસ સ્ટેજ, કે બેટર છે કે વાઇફ એમના હસબન્ડને છોડી દે. કારણ કે આવા હસબન્ડ કોઈ કામમાં નહીં, જે નથી લાગણી રાખતા, જે શક કરે છે, સોરી બટ મફતનું ખાય છે, અને ઉપરથી એમની પર એ કરે છે, બધા કાળા દાવા કરે છે. એટલે આવું ડ્રાધર છે કે એવા હસબન્ડ આર આઈ મીન નોટ ગુડ હ્યુમન બિંગ્સ. આઈ મીન સમયમાં આપ શું કહેશો? જે શંકાઓનું પ્રમાણ છે પતિમાં વધારે ક્યાંક ને ક્યાંક જોવા મળતું હોય છે ખરા. એમાં મીડિયા પણ બહુ ભાગ ભજવે છે. ફેસબુક અકાઉન્ટ હોય તો હસબન્ડનું અકાઉન્ટ હોય, એમાં કેટલી બધી બી એની ગર્લફ્રેન્ડ્સ હોય કે ફ્રેન્ડ્સ હોય તો એ ચાલે, પણ અગર વાઇફનું ફેસબુક અકાઉન્ટ છે તો એનો પાસવર્ડ એના હસબન્ડને જોઈએ જ જોઈએ. એ ચેક કરવાનું જ હોય કે ભાઈ એને લાસ્ટ હિસ્ટ્રી કોની જોડે વાત કરી છે, તે ડિલીટ કર્યું તો કેમ કર્યું, કોની જોડે વાત કરે છે, કેટલી મિનિટ વાત થઈ, વોટ્સઅપ પર વાત કરે છે તો લાસ્ટ સીન ટાઈમ કેટલા વાગ્યા સુધી છે, તું કેટલા વાગ્યા ઓનલાઈન કેમ હતી, તું તો જોબ ઉપર હતી તો કેમ ચેટિંગ કરે છે. એટલે આ એમનું ઇનસિક્યોરિટી જે રોઝાનભાઈને કીધું એ વસ્તુ એકદમ રાઈટ છે. અને એમાં મીડિયા પણ ભાગ ભજવે છે, અને મેઇન પોતે ગમે તે કરે એ વસ્તુ સાચી છે, પણ વાઇફ ને પોતે અધિકાર, જે આધિપત્ય જે વર્ષોથી જામે આવ્યું છે કે અમે પુરુષ છીએ ને તમે અમારી દાસી અને સ્વામી, આ વસ્તુ અત્યારે પણ ભણેલા ગણેલા સમાજમાં પણ નથી ગયેલી. એટલે હજુ પણ જે 21મી સદીમાં જીવતા હોવા છતાં પણ મેન્ટાલિટી એને જોવા મળે છે. રુઝાનજી, એજ્યુકેટેડ કપલ્સમાં ક્યાંક ને ક્યાંક વધારે ડિસ્પ્યુટ જોવા મળતા હોય છે, કારણ કે પહેલાના જમાનામાં આપણે જોયું છે કે ક્યાંક ને ક્યાંક સહન શક્તિ હતી, જતું કરી દેતા કે ચલો હશે તને ગમે એવી રીતે રહીશ. પરંતુ હવે જયારે ભણેલી ઘણી સ્ત્રીઓ છે, બંને તરફથી એજ્યુકેટેડ લોકો છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ વધારે જોવા મળે છે. આ બાબતે શું કહેશો? આપણે પહેલા જયારે ભણેલી ગણેલી સ્ત્રી નહોતી ત્યારે, એટલે આપણે આખી સોસાયટી એ ગવર્મેન્ટે બધાએ મળીને એક કોશિશ કરી કે બેન ભણે, એટલે બહેનો ભણે એટલે અવેરનેસ આવે, એ લોકોના હકની ખબર પડે, એક આપણે ઇક્વલ પ્લેટફોર્મ, ઇક્વાલિટી જે આપણે કોન્સ્ટિટ્યુશનમાં કહીએ છીએ ને, આપણે એ કરવા માંગીએ છીએ. એટલે આપણે પહેલા બહેનોને જ ભણાવ્યા, હવે જયારે બહેનો ભણ્યા એટલે ઓબ્વિયસલી લોજિકલ થિંકિંગ, વોટ ઇઝ રાઇટ વોટ ઇઝ રોંગ બધું એમને ખબર પડી, અને એક એક એ બી ઇક્વાલિટી પર આવી ગયા. હવે અનફોર્ચ્યુનેટલી શું થયું કે બહેનો તો વધી ગયા એટલે ઇક્વાલિટી પર આવી ગયા, પણ ભાઈઓ વધી ના શક્યા, અને ભાઈઓ એ જ એમની પેલી જે મોર મેન્ટાલિટી હતી, પણ પોતાના સેલ્ફ ઇક્વલ મેન્ટાલિટી પર બતાવવા માટે એ લોકો પોતાનો હક જે ઇલીગલ હક છે એ જતાવવાની કોશિશ કરી. હવે બહેનને તો નોલેજ આવી ગઈ એટલે બહેને હક જતાવવા ના કર્યો. બીજી વાત કે જયારે બહેનો બને છે ત્યારે એમને કોન્ફિડન્સ આવે છે, ભણવાથી કોન્ફિડન્સ આવે છે. બીજું ઇશ્યુ નો કે ક્યાંય બી જોબ લેશે, કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે એક માણસનું લાઈફમાં શું હોય? રોટી કપડા મકાન,
બરોબર છે, ઇન એક વન ઓફ ધ બેઝિક્સ. હવે જ્યારે ક્યાંક જોબ લે છે એટલે એને ખબર છે કે ઓકે હું મારા પગભર કરી શકીશ, હું મારા હસબન્ડ પર ડિપેન્ડ નથી થઈ શકતી. એટલે હસબન્ડ ને ઈગો બી આવી જાય છે કે અરે વાહ તેના પગભર પર ના તો પહેલા તો શું પેલી વાઈફ વધારે ના બોલે કે બીક લાગે કે ભાઈ હસબન્ડ કાઢી નાખે તો હવે તો પેલી પગભર થઈ ગઈ છે એટલે એ બી એને આવી ગયું. આટલા બધા લોસ છે એટલે હવે હસબન્ડ એટલે હસબન્ડ આગળ ના આવી શક્યા, ઉપર ઉભરી ન શક્યા. એ લોકો આઈ મીન દે શુડ હેવ પ્લેડ અ પોઝિટિવ રોલ કે ના મારી વાઈફ મારી જોડે કંધાથી કંધા મિલાવીને કામ કરે છે. આપણે એક સારું જેને કે યુ નો એક ટ્રેક્ટર નો ટાયર અને એક પેલું સ્કૂટર નું ટાયર તો ના ના ચાલે, પણ અહીંયા એ કેસમાં બંને ટ્રેક્ટર ને ટાયર હતો તો હસબન્ડ ને તો કોમ્પ્લેક્સ આવી ગયો, ઈગો આવી ગયો કે આ મારી વાઈફ મારી અંદર માં નથી રહેતી, મારે કંટ્રોલ માં નથી રહેતી. અને એ લીધે એટલે ધેટ ઇઝ અ માઇન્ડસેટ. અલગ અલગ લોકોના માઇન્ડસેટ છે પણ ભણેલા ગણેલા લોકોના આ માઇન્ડસેટ વધી ગયા છે. જી સોનલબેન, જયારે કોઈ પતિ પત્ની આવે છે અને કહે છે કે છૂટાછેડા માટે તેઓ તૈયાર છે તો ત્યારબાદ એક વકીલની કામગીરી શું હોય છે, કેટલો સમય સુધી આ રીતે અલગ રહે ત્યારબાદ છૂટાછેડા મળે, આ પ્રકારના નિયમો શું હોય છે? નિયમોમાં એવું હોય છે કે જો જનરલ કાસ્ટ થી બિલોંગ કરતા હોય તો 1 યર થી તેઓ અલગ રહેતા હોવા જોઈએ. 1 યર થી એઓ અલગ રહેતા હોય તો એ લોકો 13B બંનેની સંમતિથી, અમે બહુ ટ્રાય કરીએ કાઉન્સેલિંગ કરવાનું, એકાદ બે વખત બોલાવવાનું બી ટ્રાય કરીએ, ના માને તો 13B બીજા કાયદાના આટીગુટીમાં ના પડતા એલિમની અમે લોકો નક્કી કરાવતા હોય છે. જે પ્રમાણેનું ઘર હોય અને જે પ્રમાણેના હસબન્ડ કમાતો હોય એ પ્રમાણેની એલિમની બધું ડિસિઝન પહેલા જ લેવાઈ જાય અને એ 13B માં મેન્શન કરી દેવાય કે ભાઈ લાઈફ ટાઈમ ભરણ પોષણ પેટે આટલા રૂપિયા આપવામાં આવ્યા છે, ચાઇલ્ડ હોય તો ચાઇલ્ડની કસ્ટડી કોની પાસે છે, ચાઇલ્ડના પેટે કેટલા રૂપિયા આપેલા છે એ બધું લખાય. અને 6 મંથનો ટાઈમ લાગતો હોય છે, એમાં બી ફર્સ્ટ ડેટ પડે, સેકન્ડ ડેટમાં મીડિયેશનમાં જતું હોય છે, ત્યાં પણ ટ્રાય કરતો હોય છે કે આ ડિવોર્સ જે ફાઇલ થયા છે એ ટ્રાય કરે કે રીયુનિયન થાય, પણ એ ના પોસિબલ બને પછી એના એનું એક બે સ્ટેજ બીજા હોય છે અને એના પછી ક્લાસમાં ડિવોર્સ ડિક્લેર થઈ જતા હોય છે. અને શિડ્યુલ કાસ્ટમાં એવું હોય છે સેક્શન 7(1)(b) હેઠળ ફાઇલ કરવામાં આવતા હોય છે અને એમાં 1.5 મહિનાની અંદર દિવસ આપી દેવામાં આવતા હશે અને કોર્ટની ડિગ્રી તમને મળી જતી હોય છે. જી સોનલજી રુઝાનજી, આ બાબત વિશે આપણે ચર્ચા હજુ પણ આગળ વધારીશું, પરંતુ હાલ તો પહેલા લઈશું.